જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા? મજા કરો છો ને? બાળ મિત્રો, ચાલો આજે આપણે કલરમાં કંઈક નવું શીખીએ અને તમે મારી સાથે એ પણ શીખતા જવાનું છે અને બોલવાનું પણ છે. ચાલો બાળકો, આજે આપણે કલર વિષયમાં વાક્યો બનાવવા એ વિશે આપણે આજે શીખીએ. બાળ મિત્રો, તમારી આજુબાજુ ઘણી બધું તમને વસ્તુ દેખાતી હશે. હવે તમે જરા નજર મારો કે તમારી આજુબાજુ તમને શું શું દેખાય છે. તમને ઘણું બધું દેખાય છે, બરાબર છે? તો એના પરથી આજે આપણે વાક્યો બનાવવાના છે. તો હું બારીમાંથી બહાર જોઉં છું તો મને સરસ સુંદર વૃક્ષો દેખાય છે. એટલે શું દેખાય છે? ઝાડ. તો ઝાડ ઉપરથી આપણે થોડા વાક્યો બનાવીએ. તો કયા વાક્યો બનાવશું? તમે પણ વિચારો ચાલો, અને હું પણ વિચારું, પછી આપણે અહીં એક કે બે વાક્યો લખીશું. તો મને ખબર પડી કે ઝાડ લીલાછમ હોય છે, તો હું અહીં લખું છું. Thank you.
पक्षी पर भी वाक्य बनाइए। तो पक्षियों आकाश में ऊंचे उड़े छे। आ रीते आपणे अलग अलग वाक्यो बनावी शकीए छे। बालमित्रो तमे वाक्यो कई रीते बनावो छो जुओ। के मने बारीमांथी झाड़ देखाय छे, मने घर देखाय छे, मने कूतरो देखाय छे, तो ए वाक्यो तो बराबर छे, पण ए सादा वाक्यो कहेवाय। आपणे थोड़ुं कंईक नवुं उमेरीने वाक्यो बनाववाना छे। जो पक्षीओ आकाशमां ऊंचे उड़े छे, तो आपणे ए रीते वाक्य बनावीए छे के आकाशमां पक्षी उड़तुं देखाय छे, के आकाशमां पक्षी उड़े छे, पण ऊंचे उड़े छे। ए रीते आपणे कंईक नवुं उमेरीने वाक्यने वधारवानुं छे। હવે રસ્તો પણ દેખાય છે, તો રસ્તા પરથી આપણે ઘણા બધા વાક્ય બનાવી શકીએ। કારણ કે એથી હું અહીં લખું છું, મને રસ્તા પર વાહનો અને માણસો જતા દેખાય। હવે જુઓ કે રસ્તા પરથી બીજા ઘણા વાક્યો આપણે બનાવી શકીએ, જેમ કે રસ્તા પર માણસો સાઈડ ઉપર એટલે એની ધાર પાસે ચાલે છે, પશુઓ પણ કૂતરો છે, બિલાડી કે બકરી બધા સાઈડ ઉપર ચાલે છે। રસ્તાની આજુબાજુ શું હોય છે? ઘર કે દુકાન હોય છે, અને દુકાનોમાં ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય છે। તો આ રીતે રસ્તા પરથી આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ। તો બાળમિત્રો, આ જે રીતે આપણે વાક્યો બનાવીએ છીએ તે રીતે તમારે પણ અલગ અલગ રીતે વાક્યો બનાવતા શીખવાનું છે। હવે મને અહીં ક્લાસમાં પંખો, ટ્યુબલાઇટ એવું બધું દેખાય છે, ખુરશી, ટેબલ, તો હું આ રીતે વાક્ય બનાવું કે મને ટ્યુબલાઇટ દેખાય છે, મને ઝાડ દેખાય છે, મને દરવાજો દેખાય છે, તો એ સાદા વાક્યો કહેવાય। પણ આપણે એમાં કંઈક નવું ઉમેરીને વાક્યો બનાવતા શીખવાનું છે। મને રંગબેરંગી શું ટેબલ અને ખુરશી દેખાય છે, મને દરવાજા પર તારું લાગેલું દેખાય છે, ટ્યુબલાઇટ નો પ્રકાશ સફેદ આવે છે અને તે આપણને પ્રકાશ આપે છે। એ રીતે અલગ અલગ રીતે આપણે વાક્ય બનાવીને એ રીતે લખવાના છે અને શીખવાના પણ છે। તો બાળકો, આ રીતે આપણે વાક્યો અલગ રીતે બનાવતા શીખવાનું છે, અને આ જ રીતે તમે આગળ ને આગળ કંઈક ને કંઈક નવા નવા શબ્દો ઉમેરીને વાક્યો વધારીને વધારે બનાવી શકો છો। જુઓ, ઝાડ છે, ઘર, પશુ, પક્ષી, રસ્તો, એના પરથી એક જ શબ્દ જો તમે લો તો ઘણા બધા વાક્યો બનાવી શકાય। હવે ઝાડ છે, તો ઝાડ પરથી પણ ઘણા બધા વાક્યો બને છે। તો બાળમિત્રો, આ રીતે આજે આપણે વાક્યો બનાવતા શીખ્યા। તો હવે બીજા આપણે પીરિયડમાં કે બીજા આપણે ક્લાસમાં કંઈક નવું શીખીશું। તો બાળમિત્રો, હવે હું રજા લઉં છું। જય શ્રી કૃષ્ણ। બાય બાય।